काया धर्मा धर्म जीव काया धर्मा धर्मा काश पुद्गला संभळाय छे हाँ साधना छे संभळाय छे हाँ द्रव्याणि जीवाश्च नित्यावस्थितान्य रूपाणि रूपिणः पुद्गला आकाशादेक द्रव्याणि निष्क्रियाणि च असंख्येया प्रदेशा धर्मा धर्मयो जीवस्य च आकाशस्यानंता संख्येया संख्येयाश्च पुद्गलानां नामो लोकाकाशेव गाः धर्मा धर्मयो कृत्स्ने एक प्रदेशादिषु भाज्यः पुद्गलानां असंख्येय भागादिषु जीवानां प्रदेश संहार विसर्गाभ्यां प्रदीपवत् गति स्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः आकाशस्यावगाः शरीरवाङ्मनः प्राणापानः पुद्गलानां सुख दुख जीवित मरणोपग्रहाश्च परस्परोपग्रहो जीवानां वर्तना परिणाम क्रिया परत्वा परत्वे च कालस्य स्पर्श रस गंध वर्ण बंध पुद्गला शब्द बंध सूक्ष्म स्थौल्य संस्थान भेद तमच्छाया तपो द्योतवंतश्च अनवस्कंधाश्च संघात भेदेभ्य उत्पद्यन्ते भेदादनु भेद संघाताभ्यां चाक्षुषा उत्पाद व्यय द्रव्ययुक्तं सत् तद्भावाव्ययं नित्यं अर्पितानर्पितसिद्धे स्निग्धरुक्षत्वात् बन्ध न जगन्यगुणानां गुणसाम्ये सदृशाणां द्व्यधिकादिगुणानां तु बन्धे समाधिकौ पारिणामिकौ गुणपर्यायवद्रव्यं कालश्चित्तेके सोऽनन्तसमयः द्रव्याश्रया निर्गुणाः गुणाः तद्भावः परिणामः अनादिरादिमांश्च रूपेष्वादिमान् योगोपयोगौ जीवेषु इति पंचमोध्यायः। अच्छा अपने जे सूत्रों कर्या छे मने एवं लागे भेद संघाताभ्याम चाक्षुषा 28 जे सूत्र छे इस सूत्र नो अर्थ तमे केटलू समझा अरे तब तमे पहला એમનો મતલબ છે કે આપણે જે પૂતગલ દેખાય છે આપણા આંખથી જે પૂતગલ દેખાય છે એમને એ દેખાય છે કારણ કે ભેદ ને સંઘાત બે થાય છે એટલે દેખાય છે। અચ્છા રસિલાબેન તમે બતાવો। રસિલાબેન નથી રશ્મિબેન 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 અચ્છા રશ્મિબેન બતાવો બતે વંદાની સાધનાજી મહારાજ હાજી હાજી એનો મતલબ એમ કે ભેદ ને સંગાત બે સાથે હોય ત્યારે જ ચાક્ષુષા થાય અધરવાઇઝ એક એક હોય તો ના થાય। કીર્તિબેન બતાવશે ઉધરસ થઈ એવી છે
ભેદ ને સંઘાત લાઈક એનો સ્કંધો જે હોય ને એ ચાક્ષુષાર થાય છે. સ્કંધો એમાં થયેલા સ્કંધો ભેદ ને સંઘાત એ બે ભેગા થઈને એના સ્કંધો એ જ ચાક્ષુષાર થઈ શકે. એક વાત છે કે આપણી ઇન્દ્રિયો બહુ જ સ્થૂળ પદાર્થોને ગ્રહણ કરે છે. જેવી રીતે આપણને ખબર છે કે આપણા હાથ ઉપર જેટલા પણ જમ્સ છે એને આપણે જોઈ નથી શકતા જ્યાં સુધી લેબોરેટરીમાં ન જઈએ. ઘણા એવા જીવો હોય કે જ્યારે એ ચાલે ત્યારે જ આપણને દેખાય, ગતિ હોય તો જ દેખાય, અન્યથા નથી દેખાતા. એ બાદર છે, સ્થૂળ છે, છતાં પણ આ પૂદગલ પરમાણુઓની અત્યંત વિચિત્ર રચના છે, એનું પરિણમન અત્યંત વિચિત્ર છે અને વિવિધ છે. વિવિધ એટલે અનેક પ્રકારનો અને વિચિત્ર એટલે સ્થૂળનું સૂક્ષ્મ થાય, સૂક્ષ્મનું સ્થૂળ થાય. હવે સૂત્રકાર પહેલા બતાવી દીધા કે બે ભેદ છે, અણુ અને સ્કંદ, આ બે ભેદ છે. પછી સ્કંદ કેવી રીતે ઉત્પન્ન થાય, તો સંઘાત થઈને, બંધ થઈને અને સ્કંદ ઉત્પન્ન થાય છે. પછી ભેદથી જ અણુ ઉત્પન્ન થાય. આમ તો અણુ એની ઓરિજિનલ જે છે ઉદ્ગલ પરમાણુ એ અણુ જ છે, પણ સ્કંદ થયા પછી સ્કંદથી અલગ થઈને પણ અણુ થઈ શકે છે. એ વાત કીધા પછી જે ચાક્ષુષ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય, આપણી ઇન્દ્રિયોથી જેને આપણે ગ્રહણ કરી શકીએ એવા સ્કંદ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો કે છે કે ભેદ સંઘાતાભ્યામ ચાક્ષુષા. હવે એકલા ભેદથી પણ નહીં, એકલા સંઘાતથી પણ નહીં, અને ભેદ સંઘાત આ બે એક સાથે હોય તો જ શું થાય, ચાક્ષુષ થાય છે. હવે ભેદનો પણ એક જ અર્થ નથી, ભેદના બે અર્થ છે. એક અર્થ એ છે કે સ્કંદથી અલગ હોય, આ ભેદનો અર્થ થયો. બીજો અર્થ ભેદનો છે કે સૂક્ષ્મ પરિણમનને વ્યય કરીને સૂક્ષ્મ પરિણમન વ્યય થઈ જાય, નષ્ટ થઈ જાય અને સ્થૂળ પરિણમનને ગ્રહણ કરે. હેલો, ક્લાસ ચાલ રહા હૈ? હા, ક્લાસ ચાલ રહા હૈ. ભેદ એટલે સ્કંદથી અલગ થવું, એ પણ ભેદ છે. અને એનો બીજો અર્થ છે કે પૂર્વ પરિણમણથી એ નિવૃત્ત થઈ જાય અને જે સ્થૂળ પરિણમણ છે એ ગ્રહણ કરે, એટલે સ્થૂળ પરિણમણના રૂપમાં એ ઉત્પન્ન થાય. સાથે સાથે જ આ થાય, ભેદ થાય, સંઘાત થાય અને બીજા પરમાણુ એની અંદરમાં મળે, આ આટલી બધી પ્રક્રિયાઓ થાય તો પછી એ ચાક્ષુષ થાય છે. આખો જે સ્કંદ છે, જે સૂક્ષ્મ સ્કંદ, જે આખો સ્કંદ છે, ભલે એ સંખ્યાત પરિણમણનો હોય, અસંખ્યાત પરમાણુઓનું પરિણમણ થયેલું સ્કંદ હોય અથવા અનંતનું હોય, અચાક્ષુષ જ્યારે છે, જ્યારે એ સૂક્ષ્મ રૂપમાં છે અને એ સૂક્ષ્મ રૂપનો જે સ્કંદ છે એ સ્કંદ એનો ભેદ થાય, તૂટે,
खंड थाय एनी साथे साथे ईज समय मा एक ज समय मा तूटवानी प्रक्रिया अने पाछा बीजा स्थूल स्कंद ने जोड़वानी प्रक्रिया बे साथे थाय तो ज ए चाक्षुष थाय भेद अने संघात आ बे साथे थाय तो ये चाक्षुष थाय। एक प्रश्न हतो कि सूक्ष्म जे परमाणुओ छे सूक्ष्म जे स्कंदो छे जेवी रीते कार्बन वर्गनाना श्वासोश्वास वर्गनाना ये तो छे सूक्ष्म अने बीजा पण घणा बधा सूक्ष्म जे स्कंदो छे तो ए स्कंदो मां पण भेद अने संघात थाय छे तो ये चाक्षुष थाय छे खरा। हाँ थई शके छे पण क्यारे जारे भेद अने संघात बे साथे थाय अने संघात पण केवी रीते थाय स्थूल परमाणु स्थूल स्कंद एने साथे जोड़ाय एना एनो भेद थाय एटले सूक्ष्म स्कंद नो भेद थाय अने ई समय मा स्थूल स्कंद नो एना साथे परिणमन थाय त्यारे ई चाक्षुष थाय छे। परमाणु नहीं स्कंद हाँ बराबर पण केवली भगवंत ने परमाणु भी खबर पड़े तो चाक्षुष ना थाय ने आ तो केवल ज्ञान में खबर पड़े। ओके सॉरी परमाणु तो बिल्कुल अपना थी परमाणु नो चाक्षुष थवानो कोई सवाल ज नथी। मैं अत्यारे थोड़ी बात पहला कीधु के बादर जे जीवो छे जे अपना हाथ पर चाले छे एने अपने नथी जोई शकता। जारे अपने लेबोरेटरी में जाइए अथवा मेग्निफाइंग ग्लास थी जोईए त्यारे अपन ने खबर पड़े कि अपना हाथ ऊपर असंख्या જીવો ચાલી રહ્યા છે એને પણ આપણે નથી જોઈ શકતા તો સૂક્ષ્મ પરમાણુઓની વાત જ ક્યાં આવી। આપણી ઇન્દ્રિયો અત્યંત સ્થૂળ છે અને સ્થૂળ પદાર્થને જ ગ્રહણ કરે છે બધી જ ઇન્દ્રિયો ચક્ષુની જ વાત નથી બધી જ ઇન્દ્રિયો સ્થૂળ પદાર્થને ગ્રહણ કરે છે। પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે પરમાણુ ચાક્ષુષ નથી परमाणु चाक्षुष नथी आ एनी एक विशेषता छे एनो एक गुण छे जेवी रीते ए सूक्ष्म छे ए गुण छे एवी ज रीते अचाक्षुष छे ए पण गुण छे एनी अंदर स्पर्श छे बे स्पर्श छे रूप छे पछी गंध छे रस छे अने बे स्पर्श छे એના જ કારણથી એ વૃક્ષ અને સ્નિગ્ધ આ બે ગુણ છે એના સ્પર્શ ગુણ એના જ કારણથી એ સ્કંદ રૂપે પરિણમે છે અને જ્યારે એ સ્કંદ રૂપે પરિણમે સ્થૂળ હોય તો જ સ્થૂળ સ્કંદ ચાક્ષુષ થઈ શકે છે બરોબર। એક જ કાળમાં જોઈએ ભેદ અને સંઘાત આ યાદ રાખવાનું છે કે अपनी सूक्ष्मता त्याग कर स्थूल हो जाए तो चाक्षुष हो सकता है। भेद और संघात दोनों एक ही काल में हो तभी स्कंद चाक्षुष हो सकता है अन्यथा नहीं। साधना जी महाराज मथे वंदामी तो घनी वस्तु आपणे जोईए एना એમ લાગે કે આ વસ્તુ કોઈ દિવસ ઓછી નથી થતી કે વધારે નથી થતી તો આ પરમાણુ ને સ્કંદ બે આમ એના ઉપર જ આમ થતા હશે ને જુદા થાય ને પાછા જોઈન થાય એવી રીતે કેમ ઘણી એવી રીતે ઘણી વસ્તુ લાકડું હોય તો લાકડું આપણું ઘસાઈ જાય પણ જે નાયલોન ને એવી વસ્તુના બનાવેલું હોય ઈ વસ્તુ તમને દેખાય તો તમે એમ થાય કે હું હમણાં મારી બારી સામે જોઉં છું તો ઓલું મેટલ હોય ને તો મને એમ થાય છે કે આ કેવી રીતના
સ્કંદ માંથી કેવી રીતના એના પરમાણુ થતા ભેદ થતા હશે એમ હું વિચાર કરું છું, એટલા માટે કે આ એના સરફેસ ઉપર આમ થતું હશે ને જરાક ઊંચું નીચું, પરમાણુ ઊંચા આવે ને એવી રીતે. કેવળ મતલબ પ્રત્યેક જે સ્કંદ છે, હવે લાકડું અલગ વસ્તુ છે, પછી ધાતુની કોઈ વસ્તુ હોય એ અલગ છે, તો પરમાણુઓની વિચિત્રતા છે. આ એક પહાડ છે અથવા કોઈ લોહાનો કે કોઈ પણ એવો સોલિડ જે છે, સોનાનું કોઈ વસ્તુ છે, તો એ વર્ષ બે વર્ષમાં 100 વર્ષમાં એ કંઈ ઘસાઈને એકદમ જીર્ણ ન, પણ વસ્ત્ર જે છે એ જીર્ણ થઈ જશે, સૂતી વસ્ત્ર જે છે એ જલ્દી જીર્ણ થઈ જશે, અને નાયલોનનો વસ્ત્ર કે પ્લાસ્ટિકની જે થેલી છે તો એ જલ્દી નષ્ટ નથી થતી. એ આજે પર્યાવરણની મોટી જે સમસ્યા છે કે પ્લાસ્ટિક જીર્ણ જલ્દી થતો, લાખો વર્ષો પછી એ જીર્ણ થશે એમ કે છે. તો પ્રત્યેક પરમાણુ, પ્રત્યેક સ્કંદ, એની વિચિત્રતાઓ, એના પરિણામની વિચિત્રતાઓ અલગ અલગ છે. એ દરેકને આપણે એમ કહેશું કે ભાઈ આજે એક લાડવો છે આપણા હાથમાં, તો એ કેટલા દિવસ રહેશે, એ લાડવો કેટલા દિવસ રહેશે, એ તો સમય પ્રમાણે ને થોડીક વારમાં આમ થઈ જાય. અને એક બોલ છે, રબરનો બોલ છે, તો એ તો કેટલા વર્ષ સુધી, બરાબર, તો આ પરમાણુની વિચિત્રતા છે, આ સ્કંદોની વિચિત્રતા છે, આ ઉદ્ગલ પરમાણુની અલગ અલગ વિવિધતા પણ છે અને વિચિત્રતા પણ છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. હવે આ આપણે કરી ચૂક્યા છે, ઉત્પાદ વ્યય ધ્રોવ્ય યુક્તમ સત અને તદ ભાવાવ્યયમ નિત્યમ, આ બેમાં ફરક શું છે? એટલે ઉત્પાદ વ્યય ધ્રોવ્ય યુક્ત, એક કોઈ પણ વસ્તુ જે છે એની અંદરમાં આ ત્રણેય વસ્તુ, ઉત્પત્તિ, સ્થિતિ અને એની નિત્યતા, એની સ્થિરતા, આ બધી સાથે જ હોય છે. ઉત્પત્તિ પણ, વિલય પણ, અને ઉત્પત્તિ વિલયના સાથે એની સ્થિતિ, જેવી રીતે સમુદ્રની અંદરમાં તરંગ ઉઠે છે, પછી વિલીન થાય છે અને સમુદ્ર એમને એમ વ્યવસ્થિત હોય છે. હવે એક વાત છે, મેં ટાઈમારને પૂછ્યું કે એક વખત એક જ પર્યાય હોય છે, પર્યાય એક જ હોય છે, એક વસ્તુમાં એક જ પર્યાય હોય છે, પ્રશ્ન તમારો પણ હશે, પર્યાયનો ક્રમ છે, ક્રમબદ્ધ પર્યાય, એક પર્યાય પછી બીજી પર્યાય, બીજી પર્યાય પછી ત્રીજી પર્યાય, ત્રીજી પર્યાય પછી ચોથી પર્યાય, એક સાથે બે પર્યાય એક દ્રવ્યમાં નથી. તો પછી અહીંયા એમ કહેવાય છે કે ઉત્પત્તિ, સ્થિતિ આ બે થી યુક્ત, યુગપત એક સાથે ઉત્પત્તિ પણ, સ્થિતિ પણ અને દ્રવ્યતા પણ, આ ત્રણે એક સાથે જેમાં હોય એને જ શું કહેવાય છે, દ્રવ્ય. દ્રવ્ય એટલે અસ્તિત્વ, જેનું અસ્તિત્વ છે, આ છ દ્રવ્યનો જે અસ્તિત્વ છે, આ ઉત્પત્તિ પણ એની અંદરમાં છે, સ્થિતિ પણ છે અને છતાં પણ સ્થિરતા છે. પ્રશ્ન છે, સમજમાં આવ્યું પ્રશ્ન? પ્રશ્ન તમે પૂછ્યું કે એક પર્યાય, એક દ્રવ્યમાં એક જ પર્યાય હોય પણ અનંત ગુણ હોય, તો અનંત ગુણની ઈચ વનની પર્યાય ના હોય, ગુણ અલગ છે, પર્યાય અલગ છે, ગુણ અલગ. એટલે તમે દ્રવ્યની પર્યાય કહો છો કે ગુણ, ગુણ પર્યાય ના કહેવાય, એટલે આત્માનો જે જ્ઞાન ગુણ છે એ પર્યાય ના કહેવાય,
ગુણની અંદરમાં પણ પર્યાય હોય છે, ગુણની અંદરમાં પણ પર્યાય હોય છે, ગુણ પર્યાય નથી. તમારો ક્વેશ્ચન શું છે? ગુણ પણ હોય અને પર્યાય પણ હોય, બરોબર. તો તમારો ક્વેશ્ચન શું હતો? મારો પ્રશ્ન છે કે ઉત્પત્તિ અને સ્થિતિ બે એક સાથે કેવી રીતે, એમ મેં તાઈ મહારાજને પૂછ્યું. પછી પ્રશ્ન સમજમાં આવી ગયો ને? હા હા. તો તાઈ મહારાજ એમ કીધું કે અત્યારે જે ક્ષણમાં આપણે છીએ, એ ક્ષણ ક્યારે નીકળ્યો અને બીજો ક્ષણ ક્યારે આવ્યો આપણને ખબર પડે છે? ના, નથી પડતી. નથી ખબર પડતી. તો કે છે કે આ એને જ આપણે શું કહીએ છીએ, ક્રમબદ્ધ પર્યાય કહીએ છીએ. એ એટલે ઉત્પત્તિ થઈ, બીજા ક્ષણની ઉત્પત્તિ થઈ, ક્ષણે પેલો ક્ષણ ગયો. એટલે ઉદાહરણ તમને ખબર પડશે, જેવી રીતે અંધારો છે, રાતનો સમય છે, તમે લાઈટ કરી, તો લાઈટ કર્યા પછી કયા ક્ષણે પ્રકાશ થયો અને કયા ક્ષણે અંધારો ગયો? નથી ખબર પડતી. બસ આ ઉત્પત્તિ સ્થિતિનો આ ક્રમ છે. જેવી લાઈટ થઈ ને અંધારો ગયો, પહેલો ક્ષણ વીત્યો અને બીજો ક્ષણ આવ્યો. બીજા ક્ષણમાં, પહેલા ક્ષણમાં અંતર આપણે મહેસૂસ કરી જ નથી શકતા. તો આ ક્રમબદ્ધ પર્યાય છે, ક્રમબદ્ધ પર્યાય છે, એને આપણે તોડી પણ. એક પ્રશ્ન આપણો, ચર્ચા આપણી આ પણ હતી કે ક્રમબદ્ધ પર્યાય શું છે. ક્રમબદ્ધ પર્યાય, તાઈ મહારાજે કીધું કે એક બાળક જ્યારે જન્મે છે, તો જન્મ્યા પછી એક મહિનાનો થાય, એક વર્ષનો થાય, બે વર્ષનો, પાંચ વર્ષનો, પચાસ વર્ષના, એવી રીતે ક્રમ છે. પણ શું એ ક્રમને આપણે તોડી શકીએ છીએ ખરા? કે પહેલા પાંચ વર્ષનો થાય, પછી પાંચ વર્ષનો થયા પછી ત્રણ વર્ષનો થાય, પછી બે વર્ષનો થાય, પછી એક વર્ષનો થાય, પછી એક મહિનાનો થાય, આ ક્રમબદ્ધ પર્યાય જે છે એને આપણે તોડી શકીએ છીએ ખરા? એક ઝાડ ઊગે છે, પહેલા આટલું હોય, એક ઇંચનો હોય, પછી ત્રણ ઇંચનો, પાંચ ઇંચનો, દસ ઇંચનો, પચીસ ઇંચનો અને પચીસ ફૂટનો થાય. તો પહેલા એવું થાય કે પચીસ ફૂટનો પહેલા થાય, પછી બે ઇંચનો થાય, એવું થાય? ના. ક્રમબદ્ધ પર્યાય, આને કહેવાય ક્રમબદ્ધ પર્યાય. આ એવો જ પ્રકૃતિનો ક્રમ છે, આ ક્રમબદ્ધ પર્યાય છે, આ ક્રમબદ્ધ પર્યાય છે. અને બીજી વસ્તુ કે આ ઉત્પાદ બે દ્રવ્ય આ સૂત્રની અંદરમાં જ એક વસ્તુ એક સમજવાની છે, અને જેને વિજ્ઞાન પણ માને છે, એ કહે છે કે કોઈ વસ્તુ નષ્ટ નથી થતી. 18મી સદીમાં જ એક વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત કાઢ્યું કે કોઈ ડિસ્ટ્રક્ટ થતું નથી, કોઈ પરમાણુ નષ્ટ થતો નથી. એની પર્યાય બદલે છે, જે આપણે જેને પર્યાય કહીએ છીએ, તો વૈજ્ઞાનિક એને કહે કે એ ક્રિયાઓ બદલે છે, ક્રિયા બદલે, પણ જે એનું પરિણામ છે જેટલો, એ એટલો ને એટલો રહે છે. એક કોયલો છે, કોળસો, એને સળગાવ્યો, સળગાવ્યા પછી એ અંગારો થયો, એટલે આખો એ જલે છે, લાલ થઈ ગયો છે, પછી એની રાખ થઈ ગઈ,
કોયલો નષ્ટ થયો પછી અંગારો થયો અંગારો નષ્ટ થઈને રાખ થઈ પણ જે પરમાણુઓ જે એના એ નષ્ટ નથી થયા એ નષ્ટ નથી થયા એ એમને એમ છે એને જ આપણે શું કહીએ છીએ દ્રવ્ય એને આપણે શું કહીએ છીએ દ્રવ્ય પર્યાયો બદલાય પણ વસ્તુ નષ્ટ નથી થઈ હવે આ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એટલે અસ્તિત્વ સતનો અર્થ અસ્તિત્વ જે અસ્તિત્વ છે એ ઉત્પત્તિ અને સ્થિતિ આ બેના સાથે 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 જ છે એનાથી અલગ વસ્તુ નથી એટલે કહેવાનો મતલબ આ બે પર્યાય એક સાથે નથી એક પછી એક છે પણ આ ક્રમ છે કોઈ વખત એવું નથી કે ઉત્પત્તિ થઈ ગઈ અને હવે નાશ થવા માટે ઘણો કાળ લાગશે એવું નથી ઉત્પત્તિ સ્થિતિ ઉત્પત્તિ સ્થિતિ ઉત્પત્તિ સ્થિતિ લગાતાર થઈ જ રહી છે આપણને દેખાય કે ન દેખાય આપણી સ્થૂળ આપો એ ઉત્પત્તિને જોઈ શકે કે નહીં જોઈ શકે લાડવો ખરાબ થાય છે એ આપણને ખબર પડે છે એક દિવસ બે દિવસ પાંચ દિવસ પછી આપણે આપણા નાખૂનને જોઈએ છે ત્યારે આપણને ખબર પડે કે આ વધી રહ્યો છે આ વધી રહ્યો છે એટલે પહેલા જે કાલે નાખૂન હતો એવો આજે નાખૂન નથી એવી આપણને ખબર પડે છે પણ અમુક એવી વસ્તુ છે કે જેને આપણને ખબર જ નથી પડતી એ રબરનો જે બોલ છે એ આપણે આજે જોયું કાલે જોયું પરમ દિવસે જોયું તો એમને એમને એમ જ લાગે છે આપણને આપણી સ્થૂલ આંખો એ પરિણમણને નથી જોઈ શકતી પણ પરિણમણ થઈ રહ્યો છે પરિણમણ થઈ રહ્યો છે 1000 વર્ષ પછી એ બોલ શું થઈ જશે રબડ એનો ખરાબ થઈ જશે એનો રબડ એકદમ જેવી રીતે રબડ બેલ્ટ હોય ને કોઈ વખત આપણે જો રાખી મૂક્યું હોય તો એ ચીપકી જાય છે જોયું હશે ને કોઈ વખત તમે એ ચીપકી જાય એટલે એમાં પરિણમણ થઈ ગયું છે એ આપણને દેખાતું નથી જ્યારે પૂર્ણ પરિણમણ થઈ ગયું હોય પછી આપણને દેખાય આપણે આખું સૂક્ષ્મ પરિણમણને જોઈ નથી શકતી હવે બીજો ઉત્પત્તિ સ્થિતિ યુક્ત જે છે આ ઉત્પત્તિ સ્થિતિ અને દ્રવ્ય આનાથી યુક્ત જે છે એને એનો અસ્તિત્વ છે એનો એક્ઝિસ્ટન્સ છે એને જ આપણે દ્રવ્ય કહીએ છીએ આ વાત થયા પછી બીજો સૂત્ર છે તો સ્થિતિ એટલે દ્રવ્યની વ્યય તમે વ્યય કહો છો વ્યય એટલે સ્થિતિ કે સ્થિતિ એટલે દ્રવ્ય વ્યય વ્યયનો અર્થ છે નષ્ટ થવું ઉત્પન્ન ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું વસ્તુ નિત્ય રેવી દ્રવ્ય દ્રવ્યનો અર્થ છે ધ્રુવતા ધ્રુવતા આ એક ધ્રુવ તારો કહેવાય છે આકાશની અંદરમાં ધ્રુવ તારો એક જ જગ્યા રહે છે દ્રવ્ય દ્રવ્યનો અર્થ છે સ્થિતિ દ્રવ્યનો અર્થ સ્થિતિ ઉત્પત્તિ વ્યય અને સ્થિતિ આ ત્રણેય જે માં હોય એ સત કહેવાય એટલે એ દ્રવ્ય કહેવાય એ એનો અસ્તિત્વ કહેવાય હવે આગળનું સૂત્ર છે સાધનાજી મહારાજ એક જ હતું તમે એમ કહો છો ને કે આપણે જ્યારે ઓશનમાં ઓલી તરંગ હોય તો તરંગ આવે જાય તો અને એક તરંગ જુદી છે બીજા તરંગથી ક્ષણે ક્ષણે તરંગો આવીને જાય એવી રીતે જ આપણામાં એવરી સેકન્ડ એવરી ક્ષણમાં આપણું એ ચેન્જ થાય છે પરિવર્તન થાય છે તો ઈ છે ઉત્પાદ ને વ્યય પરિવર્તન થાય છે ઓલ ધ ટાઈમ તો ઈ ઉત્પાદ ને વ્યય થયું ને પછી જે દ્રવ્ય છે ઈ ગુણ જે છે ઈ હોય ત્યાં જ હા
આપણે સ્થૂલ દ્રષ્ટિથી આપણે ઉદાહરણ લઈએ છીએ કે આપણો શરીર છે, તો કાલે પણ આપણો શરીર હતો ને આજે પણ આપણો શરીર છે, અને આ આપણો જે શરીર છે એની અંદરમાં અનંત પર્યાયો બદલાઈ ગઈ છે. કાલે થઈ ગયો છે, અને તમે બધા જાણો છો કે વિજ્ઞાન પણ કહે છે કે દર 7મે વર્ષે 7 વર્ષ પછી આપણા શરીરનો એકે પરમાણુ એ એમને એમ નથી રહેતો, એ બધા જ પરમાણુઓ ચેન્જ થઈ ગયા હોય. પણ ક્રમ એવો છે કે જેવી રીતે દીપક છે, દીપકની જે વાટ છે, તો એ એક વાટ એક જોત આપણને દેખાય છે જે ક્ષણે, બીજી ક્ષણે બીજી જોત આવે છે, પેલી વહી ગઈ છે, પણ એ દીપકના જ રૂપમાં બદલાય છે. આપણા શરીરના જ રૂપમાં આપણા અવયવો બધા બદલાય છે, બધા બદલાય છે, અને એ આપણા શરીરને એવી એવી જ રીતે રાખે છે. એ એને આપણે ધ્રુવ્ય કહી શકીએ છીએ. એટલે સમજવા માટે ધ્રુવ્ય તો આપણે નથી જ, આપણું શરીર નષ્ટ થવાનું છે. ધ્રુવ્ય તો ફક્ત 6 જે દ્રવ્ય છે એને આપણે અસ્તિત્વના રૂપમાં જાણીએ છીએ. બરોબર. હવે તદભાવા વ્યયમ નિત્યમ, એટલે તદ તદનો અર્થ છે સત. પહેલા સૂત્રની અંદરમાં જે સત કીધું, ઉત્પાદ વ્યય ધ્રોવ્ય યુક્તમ સત, તો એ સત છે. એ સત ભાવ છે, એ સત ભાવ છે, એ સત ભાવ અવ્યય. વ્યય નો અર્થ નષ્ટ થવું, અવ્યય નો અર્થ નષ્ટ ન થવું. તો એ સદભાવને નષ્ટ ન કરતા જે ઉત્પત્તિ અને સ્થિતિ અને વ્યય થતું હોય છે, જે અસ્તિત્વ છે એ એમને એમ રહે છે, અવ્યય વ્યય નથી થતો, એને કહેવાય છે નિત્ય. નિત્યની વ્યાખ્યા કરે છે, ની વ્યાખ્યા કરી ઉત્પાદ વ્યય ધ્રવ્ય યુક્તમ સત. ઉત્પત્તિ સ્થિતિ અને તેથી યુક્ત જે છે એ સત દ્રવ્ય કહેવાય છે. એ સત દ્રવ્ય જે છે એ સત નિત્ય છે એ બતાવે છે કે તદભાવા વ્યયમ નિત્યમ. તદભાવ એટલે સતનો જે ભાવ છે, સદભાવ. અવ્યય એ છે નિત્ય. બરોબર. આ નિત્ય ની વ્યાખ્યા થઈ. નિત્યમ એ દ્રવ્ય ના કહેવાય, દ્રવ્ય કે નિત્યમ કે આપણે કહીએ છીએ કે થોડું એક ચીજ પરમનન્ટ રહે છે, તો એ છે નિત્યમ. તો આપણા જે દ્રવ્યના જે દ્રવ્યના ગુણ છે એ નિત્યમ છે, એમ કહેવા માંગે છે. એટલે દ્રવ્ય શું છે? દ્રવ્યને જ આપણે નિત્ય કહીએ છીએ. દ્રવ્ય એટલે ઉત્પત્તિ સ્થિતિ અને નિત્યતા, આ જે જેમાં છે એને આપણે દ્રવ્ય કહીએ છીએ. છતાં પણ દ્રવતી દ્રવ્યમ જે હંમેશા પરિવર્તિત થતું હોય એ દ્રવ્ય છે. જેવી રીતે સંસરતી ઇતિ સંસાર, સંસાર શું છે? જે સરકતો જાય, સરકતો જાય, બદલતો જાય, બદલતો જાય, પરિવર્તન થતું જાય, આ એને જ સંસાર કહેવાય છે. એવી રીતે આ ઉત્પત્તિ સ્થિતિ થતી જ હોય, અને તો પણ એ નિત્ય છે, દ્રવ્ય છે, સ્થિર છે. પણ એ સ્થિરતાને જ પછી બીજા સૂત્રમાં વ્યાખ્યા કરે છે કે વ્યય ન થવું. એ શું છે? પહેલા તો પહેલા સૂત્રની અંદરમાં દ્રવ્ય એ ઉત્પત્તિ અને વ્યય
આના સાથે જે છે એ દ્રવ્ય છે અને એ દ્રવ્ય શું કહેવાય નિત્ય કહેવાય એ નિત્યપણું શું છે કે અવ્યય થવું નષ્ટ ન થવું નષ્ટ ન થવું એટલે બહુ બહુ ડીપ નથી સમજવાની બસ એટલી જ કોશિશ કરો કે ધ્રુવની જ વ્યાખ્યા આગળના સૂત્રમાં કહે છે કે ધ્રુવ શું છે ધ્રુવને આપણે નિત્ય કહીએ છીએ ત્યાં ત્રણ વાત એક સાથે કીધી છે અને અહીંયા એક વાત એમ કહે છે કે નિત્ય શું છે એટલે પૂર્વ સૂત્રમાં દ્રવ્યની સ્થાયી જે દ્રવ્યનો સ્થાયી અંશ છે એને દ્રવ્ય કીધું જે સ્થાયી અંશ એક અંશ છે ઉત્પત્તિ એક અંશ છે વ્યય અને એક અંશ છે સ્થાયી આ ત્રણેયની વાત એક સાથે કીધી અને હવે એમ કે છે કે તીનો અંશો કે એક સાથ હોને કો તીનો અંશ એક સાથ હોય તો એને તીન ત્રણેય અંશ ઉત્પત્તિ સ્થિતિ અને દ્રવ્ય આ ત્રણેય જ્યાં હોય એને નિત્ય કહેવાય છે એંગલ છે કહેવાનો એક એંગલ બદલાઈ ગયો છે વાત એ જ છે બે સૂત્રની વાત એક જ છે બરોબર પૂછ્યું છે સમજમાં આવી ગયું ક્લિયર છે સનજમાં તો આ સૂત્ર રિયલી સ્પીકિંગ દ્રવ્યની વાત નથી કરતા બીકોઝ સત તો ઉત્પાદ ને વ્યય સાથે છે સત તો આમાં નિત્ય કીધું તો નિત્ય તો ખાલી દ્રવ્ય જ રહેશે ને દ્રવ્યમ જે છે એ તો દ્રવ્યમની વાત જ નથી થતી તમે કીધું કે એંગલ અલગ છે જોવાનું એંગલ અલગ છે કે ઉત્પત્તિ પછી વ્યય અને સ્થિતિ આ ત્રણેય જ્યાં છે એને સત કહેવાય છે હવે એ સત શું છે એ નિત્ય છે એમ કહે છે એ સત શું છે નિત્ય છે નિત્ય શું છે કે અવ્યય નષ્ટ ન થવાનું જે નષ્ટ ન થાય એને નિત્ય કહેવાય છે થેન્ક યુ સતનજ મચ હવે અર્પિતા નર્પિત સિદ્ધે અર્પિત અને અનર્પિત આમાં અર્પિત અને અનર્પિતમાં એક વાત છે આમાં અનેકાંતવાદ આવી ગયો કે આ વાત એટલા માટે કહેવાની છે કે તમને ઘણાને એમ કન્ફ્યુઝન થાય કે ભાઈ ઉત્પત્તિ છે ને સ્થિતિ છે ને ધ્રુવતા છે ને આ બધું કેવી રીતે જે નિત્ય છે એ નિત્ય જ છે અનિત્ય કેવી રીતે થઈ શકે ઉત્પન્ન તો ઉત્પત્તિ જ છે એ વ્યય કેવી રીતે વ્યય અને ઉત્પત્તિ બે સાથે કેવી રીતે નિત્ય અને અનિત્ય બે કેવી રીતે સાથે થઈ શકે સૂક્ષ્મ અને સ્થૂળ બે કેવી રીતે સાથે થઈ શકે છે તો એના માટે આપણને લગભગ ખબર જ છે કે એક 3 ઇંચની લાઈન છે અને 1 ઇંચની લાઈન છે 2 ઇંચની લાઈન છે તો હવે 2 ઇંચની જે લાઈન છે એ મોટી છે કે નાની છે શું કે રિલેટિવ છે રિલેટિવ મોટી ને કમ્પેર કરો તો નાની છે બસ 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 ઈજ વાત છે કે આપણી આ 3 આંગળીઓ છે તો આ જે રિંગ ફિંગર છે તો એ લિટલ ફિંગર અને મિડલ ફિંગર ની વચ્ચે જે છે તો હવે કઈ કઈ નાની છે ને કઈ મોટી છે આ આ આ મોટી છે કે નાની છે તો કેવી રીતે આપણે કહી શકશું આપણે બસ આ અપેક્ષા ભેદ અપેક્ષા જેને કહેવાય તો અર્પિત એટલે અપેક્ષા અને અનર્પિત એટલે અપેક્ષા જેની નથી એને તો જે વખતે આપણને અપેક્ષા છે નિત્યની ત્યારે આપણે એની અંદરમાં જે નિત્યતા છે એને જોઈએ છે અને અનિત્ય એ સમયમાં અનિત્ય નથી એવું નથી અનિત્યનો ગુણ એની અંદરમાં છે આપણી અપેક્ષા એ છે આપણે એમ કહીએ છીએ કે આ નાની છે તો અપેક્ષા એની નાની છે એ કહેવા માટે આપણે એટલા માટે કહીએ છીએ કે આના કરતા નાની છે તો એ સમયમાં એ મોટી પણ છે કારણ કે આના કરતા એ મોટી છે તો અપેક્ષા એ અર્પિતા નર્પિત સિદ્ધે સૂત્ર શું છે
અર્પિતા નર્પિત સિદ્ધિ, અર્પિત અને અનર્પિત થી નિસિદ્ધ થાય છે, એટલે ઉત્પત્તિ સ્થિતિ અને દ્રવ્ય આ ત્રણેયને જો તમે એક દ્રષ્ટિથી તમારી હોય કે ભાઈ આ પહાડ મેં 12 વર્ષ પહેલા હું રાજગીરી આવી હતી તો આ જ પહાડ હતો, એ જ પહાડને હું આજે જોઉં છું, તો તમારો કહેવાનો મતલબ શું છે? ત્યાં તમારું કહેવાનો મતલબ શું છે? ભલે આજે બદલાઈ ગયું છે, આજે ઘણા પથ્થરો એમાંથી નીકળી પણ ગયા છે, ઘણા ઝાડ બદલાઈ પણ ગયા છે, અમુક ઝાડ આવ્યા છે, અમુક નષ્ટ થઈ ગયા છે, બદલાઈ ગયો છે પહાડ, પણ તમારી દ્રષ્ટિ કઈ છે? એ જ પહાડ છે, એ નિત્યતાની અથવા દ્રવ્યની તમારી દ્રષ્ટિ છે. અને જ્યારે તમે ત્યાં અંદરમાં જશો તો પછી ગુફા જોશો કે ના ના, એ ગુફા તો ત્યારે જયારે 12 વર્ષ પહેલા જોયા હતા ત્યારે આ ગુફા મોટી હતી, કે થોડીક સારી હતી, હવે એ ખરાબ થઈ ગઈ છે, કે નાની થઈ ગઈ છે, અર્થક્વેક થયા પછી નાની થઈ ગઈ છે, એવું તમે ત્યારે તમારી અપેક્ષા શું હશે? ત્યારે તમારી અપેક્ષા હશે કે આ બદલાઈ ગયું છે, તમારી મતલબ બીજી અપેક્ષાથી તમે એ બોલો છો. પહાડ જે તમે કહો છો કે 12 વર્ષ પહેલા જે જોયું છે એ જ પહાડ છે, ત્યારે તમારી બીજી અપેક્ષા હતી અર્પિત અને અનર્પિત. અપેક્ષા અર્પિતનો અર્થ એટલે પ્રધાનતા અને અપ્રધાનતા, એવાનો મતલબ કે જ્યારે તમે જે ગુણને તમે જે એંગલથી જોઈ રહ્યા છો એ એંગલ તમારો પ્રધાન કહેવાય, અને બીજો જે એંગલ છે એ અનર્પિત કહેવાય, અપ્રધાન કહેવાય. જેવી રીતે મેં કીધું હતું કે ભાઈ તમે જ્યારે કહો છો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષનો માર્ગ છે, જ્યારે તમે આ કહો છો ત્યારે તમે એના સાથે જ ત્યાં જ એની અપ્રધાનતા છે અત્યારે, પણ એની અંદરમાં એક ગુણ છે કે પાપ પુણ્ય આશ્રવ બંધ આ મોક્ષનો માર્ગ નથી, તો એને સાથે જ છે, પણ તમારી દ્રષ્ટિ અત્યારે શું છે? વિધાયક વાત કહેવાની છે કે ભાઈ મોક્ષનો માર્ગ છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, એને તમે પ્રધાનતા આપી છે, અર્પિત એટલે પ્રધાનતા આપી છે, અને અપ્રધાન થઈ ગયો કે પાપ બંધ આ મોક્ષનું કારણ નથી. થઈ ગયું, એમાં કઈ પૂછવું છે? હવે આપણો આ વિષય બદલાઈ જાય છે ને, હવે કે છે કે બંધ કેવી રીતે થાય? સ્નિગ્ધ વૃક્ષત્વાર બંધ 32 જે આપણો સૂત્ર છે, સ્નિગ્ધ વૃક્ષત્વાર બંધ. સ્નિગ્ધ સ્નિગ્ધ આપણે પહેલા જાણીએ છીએ કે દરેક પરમાણુની અંદરમાં બે સ્પર્શ છે, સ્નિગ્ધ વૃક્ષમાંથી એક અને શીત ઉષ્ણમાંથી એક. તો જે બંધ થાય છે એ સ્નિગ્ધ વૃક્ષ આ બેમાંથી જ એક હોવું જોઈએ. તો સ્નિગ્ધ વૃક્ષત્વાત બંધ, જે બે પરમાણુ છે એ બે પરમાણુનું બંધ કેવી રીતે થાય? એક સ્નિગ્ધ હશે અને એક વૃક્ષ હશે, તો એ જોડાશે. સ્નિગ્ધ હોવું જોઈએ એક, અને એક એક વૃક્ષ હોવું જોઈએ. સ્નિગ્ધ વૃક્ષત્વાત. હવે બીજું સૂત્ર છે 33, ન જગન્ય ગુણાનામ, જે એક પરમાણુ સ્નિગ્ધ અને બીજો પરમાણુ પણ એક ગુણ સ્નિગ્ધ હશે તો બંધ નહીં થાય.
ઉત્પન્ન નહીં થાય. હવે એક ગુણ બે ગુણ જગન્ય ગુણ આને સમજવા માટે હું એમ કહીશ કે પાણી, પછી ગાયનું દૂધ, પછી ભેંસનું દૂધ, પછી ઘી, એની ચીકણાશમાં ફરક છે કે નહીં? હા, સ્નિગ્ધતામાં ફરક છે ને. ઘીની સ્નિગ્ધતા બહુ ઓછી છે, પછી દૂધની સ્નિગ્ધતા એ ગાયનું દૂધ હશે તો એ વધારે હશે, અને ગાયના દૂધ કરતા પણ ભેંસનું દૂધ હશે તો એની સ્નિગ્ધતા હજી વધારે હશે, અને પછી ઘી તો એની સ્નિગ્ધતા વધારે. એક જ ટીપું પાણીનું છે, એક જ ટીપું ગાયના દૂધનું છે, એક જ ટીપું ભેંસના દૂધનું છે, એક જ ટીપું ઘીનો છે. એ ભલે એક જ ટીપું છે પણ સ્નિગ્ધતા, સ્નિગ્ધતા એક ટીપામાં, પાણીના ટીપામાં ઓછી, ગાયના દૂધના ટીપામાં વધારે, ભેંસના દૂધના ટીપામાં હજી વધારે, અને ઘીના એક ટીપામાં બહુ વધારે. તો એમ કહેવામાં આવે છે કે આ જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે તો એ ક્યારે જોડાય? એક પરમાણુ છે એ સ્નિગ્ધ છે, બીજો પરમાણુ પણ સ્નિગ્ધ છે, એક જ ગુણ આમાં પણ અને આમાં પણ, તો ન જગન્ય ગુણાનામ. જગન્ય ગુણવાળા જે પરમાણુઓ છે એનો બંધ નથી થતો. હવે એક ગુણ સ્નિગ્ધ છે અને બે ગુણ વૃક્ષ છે, બીજો જે પરમાણુ છે એમાં ઓછા વત્તાપણો હોવું જોઈએ. એ બે ગુણ, ત્રણ ગુણ, ચાર ગુણ, પાંચ ગુણ, દસ ગુણ, એવી રીતે એ અલગ અલગ છે, એને વધારે ગહેરાઈથી જોવું પડશે. એ સદૃશ ગુણ હશે તો પણ ન થાય. ગુણ સામે સદૃશાણામ, ન જગન્ય ગુણાનામ એટલે જગન્ય ગુણ વાળો તો ન થાય, અને ગુણ કી સમાનતા હોને પર ભી સદૃશ પુદ્ગલો કા બંધ નહીં હોતા, સ્નિગ્ધ અને સ્નિગ્ધ નો બંધ ન થાય. સામ્ય હોય, સામ્ય એટલે એક સરખો જ હોય. આ એક પરમાણુ જે છે સ્નિગ્ધ, બીજો પણ સ્નિગ્ધ જ હશે તો ન થાય. એક વૃક્ષ છે, બીજો પણ વૃક્ષ જ હશે તો ન થાય. પછી થર્ડ ફાઈવમાં કહે છે કે વ્યધિકાધિ ગુણાનામ તુ, કિંતુ દો અધિક આદિ ગુણ વાલાય જો પરમાણુ હોતે હૈ ઉનમે બંધ હોતા હૈ. એક પરમાણુ જે છે એની અંદરમાં જેટલી સ્નિગ્ધતા છે એનાથી વધારે વૃક્ષતા વાળો બીજો પરમાણુ હશે તો એનું બંધ થશે, નહીં તો એનું બંધન નહીં થાય. બરાબર? આ એટલે સ્નિગ્ધ વૃક્ષત્વાદ બંધન જગન્ય ગુણાનામ, ગુણ સામે સદૃશાનામ, વ્યધિકાદિ ગુણાનામ. સાધનાજી મહારાજ, તો બધા પરમાણુમાં સ્નિગ્ધતાની વૃક્ષતા હોવી જોઈએ કે ઘણામાં ખાલી સ્નિગ્ધતા હોય ને ઘણામાં વૃક્ષતા હોય, કે બંને ગુણ હોવા જોઈએ? હા, એ શું કીધું છે, જે સ્નિગ્ધ હશે એ વૃક્ષ ન હોય, જે વૃક્ષ હશે એ સ્નિગ્ધ ન હોય. ઓકે ઓકે, એક જ ગુણ હોવો જોઈએ, બે માંથી એક હશે. એટલે એટલે કીધું છે કે દરેક પરમાણુ એટલે સ્કંધ તો આઠ સ્પર્શ વાળા હોય, પણ આ ચાર સ્પર્શ વાળા હોય પરમાણુ, ચાર સ્પર્શ માંથી બે જ હોય એક પરમાણુમાં, કાં તો સ્નિગ્ધ હશે કાં વૃક્ષ હશે. ઓકે, બીજા એટલે ચાર જોડી છે ને, સ્નિગ્ધ વૃક્ષ
પછી હલકો ભારી પછી ખુરદરો અને સુહાળો એવી રીતે અલગ અલગ આ ચાર જોડી છે તો એમાંથી બે જોડીમાં એક તો સ્નિગ્ધ વૃક્ષ અને એક કૃષ્ણ અને શીત શીત કૃષ્ણ ઠંડો અને ગરમ વૃક્ષ અને સ્નિગ્ધ પણ જે બંધ થાય છે એ શીત ઉષ્ણથી નથી થતું ફક્ત આ સ્નિગ્ધ અને વૃક્ષથી જ થાય છે તો એક પરમાણુ સ્નિગ્ધ હશે બીજો પરમાણુ વૃક્ષ હશે તો જ એ બંધ થશે પણ હવે વૃક્ષતામાં અને સ્નિગ્ધતામાં સમાન સમાન હશે તો નહીં થાય એકમાં ઓછું છે બીજામાં વધારે છે બે ગુણ અધિક છે બે ગુણ અધિક હોવા જોઈએ વ્યધિકાદિ ગુણાનામ તો એટલે બે ગુણ અધિક વૃક્ષતા હશે તો સ્નિગ્ધતા અને વૃક્ષતાનો બંધ થશે ગુણ સામે સદૃશાણમ સમાન ગુણ ગુણ સામે સદૃશાણમ ગુણ કી સમાનતા હોને પર સદૃશ પુદ્ગલ કા બંધ નહીં હોતા હૈ બે માં બે ગુણ સ્નિગ્ધતા છે અને બે ગુણ વૃક્ષતા છે અથવા અનંત ગુણ સ્નિગ્ધતા છે અને અનંત ગુણ વૃક્ષતા છે તો સમાન સમાન હશે તો નહીં થાય અસમાન હોવી જોઈએ પુરુષ થશે આપણો જે લોટ છે અને પાણી છે તો લોટમાં અને પાણીમાં સમાનતા નથી ને અસમાન છે એટલે બંધ થાય છે માટી છે અને પાણી છે બે અસમાન છે એટલે બંધ થાય છે બંધ થવા માટે અસમાન હોવું જોઈએ સમાન નહીં પછી દ્વધિકાદિ ગુણાનામ તો અધિક આદિ ગુણ વાલે બે ગુણ અધિક હોય કે ત્રણ ગુણ અધિક હોય કે ચાર ગુણ અધિક હોય તો પછી એક પરમાણુ બીજા પરમાણુ સાથે બંધ થાય છે બંધે સમાધિકો પારિનામિકો ચ બંધ કે સમય સમ ઓર અધિક ગુણ સમ તથા હીન ગુણ કો પરિણમન કરતે હૈ બંધે બંધના સમયમાં જ્યારે બંધ થાય છે પરમાણુઓનો તો પરમાણુઓનો બંધ જ્યારે થાય છે સમ ઓર અધિક ગુણ સમ તથા હીન ગુણ કો પરિણમન કરતે હૈ સમગુણ પણ પરિણમિત થાય છે અને હીન ગુણ એટલે એ એક પરમાણુ દસ ગુણા સ્નિગ્ધતા વાળું છે અને બીજો પરમાણુ છે એ 25 ગુણા વૃક્ષતા વાળો છે તો થઈ શકે છે કે બે મળીને વૃક્ષ પણ થાય અને બે મળીને સમ એટલે સ્નિગ્ધ પણ થાય એવું નથી કે જે જે વધારે છે એ વૃક્ષ થઈ જશે એવું નથી એમાં થોડું હજી આપણને બીજા ક્લાસમાં પણ કરવું પડશે એમાં આ જે ચારેય સૂત્ર છે એ ચારેય સૂત્રને એક સાથે પાછું આપણે બીજા ક્લાસમાં વધારે એનું ડીપ જશું સદનશમાં જ આ જે બંધે સમાધિકવ પરિણામિકવ એમ એમ નથી કહેતા કે જેનું વધારે હોય તો ઓલું જે નાનું હોય એમાં વધારેમાં ટ્રાન્સફર થઈ જાય છે લાઈક વૃક્ષત્વ 25 હોય અને સ્નિગ્ધત્વ 10 હોય તો તે સ્નિગ્ધત્વ 10 છે એ 25 ના રૂપમાં વૃક્ષત્વ થઈ જાય છે એમ કહે છે એટલે સમ તથા હીન ગુણ કો પરિણમન કરતે સમ ગુણને પણ પરિણમન કરે અને હીન ગુણને પણ પરિણમન કરે એટલે હીન હશે તો હીનને પરિણમન કરશે અને સમ ગુણ હશે સમ હશે તો સમને પરિણમન કરશે એવો અર્થ છે હજી એને ડીપમાં હજી હું વાંચીને અને પછી એનું એક્સપ્લેન કરી શકીશ તો સાધનાજી મહારાજ મારા મગજમાં આ વિચાર આપણે લોટ બાંધીએ તો લોટ હોય એ વૃક્ષ હોય અને પાણી હોય એમાં સ્નિગ્ધતા હોય
એ ભેગું કરે તો લોટ બાંધવા માટે પાણી ઓછું જોઈએ અને ઓલું ડ્રાય વસ્તુ વધારે જોઈએ, એટલે આપણે જે લોટ બાંધીએ તો એમાં એ વધારે લોટ જેવો લાગે ને, નહીતર પાણી જેવું થઈ જાય વધારે પાણી હોય તો. સૂત્ર માં હીન શબ્દ નથી પણ હીન પણ થાય, એનાથી હીન પણ થઈ શકે છે. બે પરમાણુ મળીને અને જેટલા ગુણ આ પરમાણુમાં અને જેટલા ગુણ આ પરમાણુમાં છે બે મળીને હિમ પણ એટલે વધારે સ્નિગ્ધ અથવા વધારે વૃક્ષ અથવા હિન વૃક્ષ અથવા હિન સ્નિગ્ધ એવું પણ થઈ શકે છે એવું અત્યારે મને લાગે છે, પણ હજી એને વધારે હું સ્ટડીને પછી આગળના ક્લાસમાં કહી શકે છે. અધિક સ્નિગ્ધ થાય અથવા હીન, એટલે આ બે જે મળીને અને જેટલું સમ થવું જોઈએ એના કરતા હીન પણ થઈ શકે છે, હીન પણ થઈ શકે છે. એટલે આ પરમાણુ એક પરમાણુ જે છે એ પરમાણુ પાંચ ગુણા અધિક સ્નિગ્ધતા વાળો છે અને એક પરમાણુ જે છે એ દસ ગુણા અધિક વૃક્ષતા વાળો છે, તો એ બે મળીને સ્નિગ્ધ થાય કે વૃક્ષ થાય કે અધિક સ્નિગ્ધ થાય કે અધિક વૃક્ષ થાય એમ પ્રશ્ન છે, પણ એનું અત્યારે આપણે આગળના ક્લાસ માટે રાખીએ છીએ કે શું કેવી રીતે ઠીક છે એની હજી સ્ટડી કરવી પડશે મને. અત્યારે હું મંગલ પાઠ સંભળાવું છું કે એક વખત આપણે પાંચમો અધ્યાય બધા બોલી જઈએ અજીવ કાયા ધર્મા ધર્માકાશ ઉદ્ગલા દ્રવ્યાણિ જીવાશ્ચ નિત્યાવસ્થિતાન્ય રૂપાણિ રૂપિણઃ ઉદ્ગલા આકાશાદેક દ્રવ્યાણિ નિષ્ક્રિયાણિ ચ અસંખ્યા પ્રદેશા ધર્મા ધર્મયો જીવસ્ય ચ આકાશસ્યાનંતા સંખેયા સંખેયાશ્ચ પુદ્ગલાનાં માનો લોકાકાશેવ ગાઃ ધર્માધર્મયોઃ કૃત્સ્ને એક પ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનાં અસંખેય ભાગાદિષુ જીવાનાં પ્રદેશસંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવત ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોઃ ઉપકારઃ આકાશસ્યાવગાહ શરીરવાંગ્મનઃ પ્રાણાપાણાઃ પુદ્ગલાનાં સુખદુઃખજીવિતમરણોપગ્રહાશ્ચ પરસ્પરોપગ્રહો જીવાનાં વર્તનાપરિણામઃ ક્રિયાપરત્વાપરત્વે ચ કાલસ્ય સ્પર્શરસગંધવર્ણવંતઃ પુદ્ગલા શબ્દબંધસૌક્ષ્મસ્થૌલ્યસંસ્થાનભેદતમચ્છાયાતપોદ્યોતવંતશ્ચ અણવસ્કંધાશ્ચ સંઘાતભેદેભ્ય ઉત્પદ્યંતે ભેદાદનુ ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષા ઉત્પાદવ્યયદ્રવ્યયુક્તં સત્ તદ્ભાવાવ્યયં નિત્યં અર્પિતાનર્પિતસિદ્ધે સ્નિગ્ધવૃક્ષત્વાદ્બંધા ન જગન્યગુણાનાં ગુણસામ્યે સદૃશાનાં વ્યધિકાદિગુણાનાં તુ બંધે સમાધિકૌ પારિણામિકૌ ગુણપર્યાયવદ્દ્રવ્યં કાલશ્ચિત્તેકે સોનંતસમયઃ
द्रव्याश्रया निर्गुणा गुणा तद्भावः परिणामः अनादिरादिमांश्च रूपिष्वादिमान् योगोपयोगो जीवेषु इति पञ्चमोऽध्यायः। सानाजी महाराज नंबर 34 पाछो कियो, नंबर 34 पाछो कियो, गुणस गुण साम्य गुण साम्य सदृशानां सद्दु सद्रु सदृशानां सदृशानां सदृशा च सद्री सदृशानां सदृशा सदृशा एक अच्छे ऋषि को के ऋषि को एवी रीते रू रूपण के वाय अने रीपण के वाय सदृशानां सदृशानां मंगलपाठ। नमो अरहंतानु नमो सिद्धानु नमो आयरियानु नमो गच्छानु नमो लोये सर्वसाधनम् एषो पंच नमो कारो सब पावपनासं मंगलानं च सर्वेशं परमं वै मंगलम् चारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साह मंगलम केवलीपन्नपूर्णमंगलम चारि लोकोत्तमा अर्हंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साह लोकोत्तमा केवलीपन्नपूर्णमंगलम चारि शरणं प्रपद्यामि अन्ते शरणं प्रपद्यामि सिद्धे शरणं प्रपद्यामि साहु शरण पवज्जामि केवली पन्नतम हम शरण पवज्जामि चार शरणा दुख हरणा सुख करणा और शरणा नहीं कुल जो हुई प्राणी आदरे अक्षय अमर पद को ओम शांति शांति। यशोजी महाराज ना क्लास में आवे छे ने बता यशोजी महाराज नु कालेपन छे ने खबर छे ने काले सुखी त्रिवेणी छे। थैंक यू साधना जी महाराज मथेन वंदामी। थैंक यू मथेन वंदामी मथेन वंदामी।